વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓ છેલ્લી ક્લાસીસમાં આપનું સ્વાગત છે. નીટના તૈયારીમાં તમે સૌ વિદ્યાર્થી મિત્રો ભેગા થયા છો. આજે આપણે જે ચેપ્ટર શરૂ કરવાનું છે એનું નામ છે પરમાણીય બંધારણ. નીટની અંદર પરમાણીય બંધારણ નામનું ચેપ્ટર છે, એમાં એક થી બે પ્રશ્ન પૂછાય છે. આ ચેપ્ટરની અંદર અગત્યના જે જે પણ મુદ્દાઓ છે આ ફિઝિક્સ સાથે સંલગ્ન છે. ભૌતિક વિજ્ઞાનની અંદર ધોરણ 12 સાયન્સમાં તમે શીખ્યા છો પરમાણુ અને ન્યુક્લિયસ. તો જોઈએ, અહીંયા હું તમને બે પીરિયડમાં કે એક પીરિયડની અંદર ચેપ્ટરની અંદર આવતી તમામ વસ્તુઓ હાઇલાઇટ કરાવીને આ ચેપ્ટરમાંથી જે પણ પ્રશ્ન પૂછાવાનો છે એ તમે સારામાં સારી રીતે સોલ્વ કરી શકો એવો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત અને તેની મર્યાદા. ચેપ્ટર નંબર 1 છે જે રસાયણ વિજ્ઞાનના પાયાની સંકલ્પનાઓ, એમાં પરમાણુ અવિભાજ્ય ગણાતો હતો. ડાલ્ટને પોતાનો પરમાણ્વીય સિદ્ધાંત રજૂ કર્યો, એમાં કીધું હતું કે પરમાણુ અવિભાજ્ય છે. એટમ એટલે અનડિવિઝેબલ, કે જેનું વિભાજન શક્ય નથી. અને એ સમયમાં એ પરમાણ્વીય સિદ્ધાંત ખૂબ ઉપયોગી પણ નીવડ્યો હતો, કારણ કે ત્યારે પરમાણુની અંદર રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર પરમાણુની અંદર લોક્યુ કરવાનું છે. પરમાણુની અંદર પણ અપરમાણુય કણો કેવી રીતે ગોઠવાયેલા છે એ સમજવાનું છે. એટલે ડાલ્ટનનો પરમાણુની સિદ્ધાંત એ દ્રવ્યનું બંધારણ સમજવા માટે મહત્વનો હતો, પણ એની મર્યાદા શું હતી? કે પરમાણુની અંદર પણ અપરમાણુય કણો રહેલા છે તેની માહિતી ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત દ્વારા આપી શકાય ન હતું. ત્યાર પછી નું છે પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળ. વિદ્યાર્થી મિત્રો, આ બહુ ટૂંકી સંકલ્પના છે અને તમે જાણો છો કે કોઈ પણ તત્વ હોય એની અંદર અસંખ્ય પરમાણુઓ પાયેલા હોય. તત્વ છે અબજો અસંખ્ય પરમાણુઓનો સમૂહ છે. તો એક જ સોડિયમ ધાતુનો ટુકડો લો, ધારો કે આ સોડિયમ ધાતુનો ટુકડો છે, એની અંદર આ સોડિયમના કેટલા પરમાણુ આવેલા છે? અસંખ્ય. એ બધા જ પરમાણુને અહીંયા લો તો આ પરમાણુની અંદર અતિશય સૂક્ષ્મ એવું પરમાણુય કેન્દ્ર આવેલું. એ પરમાણુના કેન્દ્રની અંદર 11 પરમાણુ રહેલા છે, કારણ કે સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 છે. તો આ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. માનો કે કોઈ પણ તત્વ છે એની સંજ્ઞા આપણે એક્સ વડે દર્શાવીએ તો ઝેડ એટલે કે પરમાણુય ક્રમાંક, જે શેની સંખ્યા બતાવે છે? પ્રોટોનની સંખ્યા. અને એ એટલે કે પરમાણુય દળ, જે શેની સંખ્યા બતાવે છે? પ્રોટોન વત્તા ન્યુટ્રોન ની સંખ્યા બતાવે છે. માનો તમે અહીંયા તત્વ આપું છું સોડિયમ પ્લસ, ત્રેવીસ છે પ્રોટોન વત્તા ન્યુટ્રોન છે, એમાંથી 11 બાદ કરીએ એટલે 22 ન્યુટ્રોન. હવે 12 ન્યુટ્રોન, હવે 23 માંથી 11 બાદ કર્યા એટલે 12 ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન કેટલા? કોઈ પણ પરમાણુ જ્યારે તટસ્થ હોય ત્યારે જેટલા પ્રોટોન હોય છે એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. 11 પ્રોટોન છે તો 11 ઇલેક્ટ્રોન હોય, પણ પ્લસ નિશાની એમ બતાવે છે કે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. તો 11 પ્રોટોન માંથી એક ઇલેક્ટ્રોન બાદ કરીએ એટલે કેટલા ઇલેક્ટ્રોન લીધા? 10 ઇલેક્ટ્રોન. તો કોઈ પણ તત્વની સંજ્ઞાકીય માહિતી ઉપરથી આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન શોધી શકીએ છીએ. પેલા કેવું હતું, જ્યારે આ પ્રકારનો મોટા શોધાયા ત્યારે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત માન્ય હતો, પણ જ્યારે વિદ્યુત વિભાજીના પ્રયોગો હોતા હતા, એક કાચની નળીમાં વાયુ ભેરો અને તેમાં ઊંચા દબાણે વિદ્યુત પ્રવાહ પસાર થયો, એ વિદ્યુત વિભાગ નળીના પ્રયોગો ઉપરથી ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન.
એની શોધ એ ખૂબ મહત્વનો પીરિયડ હતો રસાયણ વિજ્ઞાનની અંદર. ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક હતો જે જે થોમસન. પ્રોટોનની શોધ કરી હતી વૈજ્ઞાનિક ગોલ્ડસ્મિથ, અને ન્યુટોનની શોધ કરી હતી વૈજ્ઞાનિક ચાર્લી ગોઠવણી સમજાવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકો પરમાણુ નમૂના રજૂ કર્યા. એમાંથી સૌથી પહેલો પરમાણુ નમૂનો છે થોમસન નો પરમાણુ નમૂનો. જુઓ થોમસન પરમાણુ તો થોમસન નામના વૈજ્ઞાનિકે પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગોઠવણી કેવી રીતે દર્શાવી. થોમસનનો પરમાણુ નમૂનો એટલે તડબૂચ. તડબૂચ કેવું છે? ગોળાકાર. પરમાણુ વિજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. થોમસનના પરમાણુ નમૂના દ્વારા સમજાવી શકાય કે સમગ્ર વિસ્તારમાં ધન વિજભાર આવેલો છે. જો આ કેવો વિસ્તાર? ધન વિજભાર. સમગ્ર પરમાણુમાં એક સરખી રીતે વહેંચાયેલો છે. જેમ તડબૂચમાં લાલ ગ્રેવી લાલ માવો સમગ્ર તડબૂચમાં હોય છે, અને વચ્ચે વચ્ચે ઋણ વિજભાર ધરાવતા ઇલેક્ટ્રોન છે. જેમ તડબૂચમાં વચ્ચે વચ્ચે વી હોય એમ વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોન છે, એવું થોમસન નામના વૈજ્ઞાનિકે જણાવ્યું. વિજભારની દ્રષ્ટિએ પરમાણુ તટસ્થ છે, સમજી શકાય. જેટલો ધન વિજભાર એટલો સમગ્ર વિજભાર. પણ આની પાસે કોઈ પ્રાયોગિક પુરાવા નહોતા. થોમસનના પરમાણુ નમૂનાને પ્લમ પુડિંગ, રાઇઝિંગ પુડિંગ એવા નામ પર અપાતા હતા. જેમ ખીરમાં કિસમિસ હોય તો ખીર છે આખી સફેદ છે, એટલે કે ધન વિજભાર ધરાવતો ભાગ છે. વચ્ચે નાખેલી કિસમિસ કે સૂકી દ્રાક્ષ ઇલેક્ટ્રોન છે, એટલે તરબૂચના નમૂના સાથે સરખાવો કે પ્લમ પુડિંગ રાઇઝિંગ પુડિંગ સાથે સરખાવો, આ થોમસનનો નમૂનો. પણ પ્રાયોગિક પુરાવાના અભાવે એ નમૂનો સ્વીકાર્ય નથી. ત્યાર પછી એક વૈજ્ઞાનિક આવ્યો રુથરફોર્ડ. રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો સાથે સાબિત કર્યું કે પરમાણુની અંદર ધન વિજભાર સમગ્ર વિસ્તારમાં નથી, પણ એક સૂક્ષ્મ એવા વિસ્તારમાં છે. તો આ સૂક્ષ્મ એવો વિસ્તાર એને પરમાણુ કેન્દ્ર કહ્યું. પણ ક્યાં વૈજ્ઞાનિકે? રુથરફોર્ડ. અહીંયા છે એક આ શીશાની પ્લેટ છે. આપણે ક્યાં વિકિરણનો ઉપયોગ કર્યો? આલ્ફા આલ્ફા વિકિરણનો ઉપયોગ કર્યો, અને સોનાનો ખૂબ પાતળો એવો વરખ લીધો. સોનાના પાતળા એવા વરખમાંથી આલ્ફા વિકિરણો આપણે પસાર કરીએ છીએ. તો જો એ સોનાના વરખને હું ઝૂમ કરું, મોટો કરું, એટલે એમાં ઘણા બધા પરમાણુઓ દેખાય. જો આ બધા ગોલ્ડના પરમાણુ છે, સોનાના પરમાણુ છે. તો આલ્ફા વિકિરણો આમાંથી જયારે પસાર કરીએ છીએ, આલ્ફા વિકિરણો આમાંથી આપણે પસાર કરીએ છીએ, તો આલ્ફા વિકિરણો કયો વિજભાર ધરાવે છે? ધન વિજભાર કયો છે? તો આ આલ્ફા વિકિરણો છે મોટા ભાગે સીધે સીધા પસાર ના થવા જોઈએ. કારણ કે થોમસન શું બતાવી ગયો છે કે પરમાણુના સમગ્ર વિસ્તારમાં ધન વિજભાર એક સરખી રીતે વહેંચાયેલો છે. જો ધન ધન ભેગા થાય તો અપા પ્રશ્ન થાય એટલા બધા વિકિરણોની શું થવું જોઈએ? રિફ્લેક્શન થવું જોઈએ, પરાવર્તિત થવા જોઈએ, અપાકર્ષણ થવું જોઈએ. કારણ કે અપાર્ત થતા આલ્ફા વિકિરણો પણ ધન છે, અને પરમાણુનો સમગ્ર વિસ્તાર ધન વિજભાર ધરાવે છે તેવું થોમસને કીધું. પણ રુથરફોર્ડને આશ્ચર્યજનક પરિણામ મળ્યું કે મોટા ભાગના આલ્ફા વિકિરણો છે એ સીધા જ પસાર થઈ ગયા. એનો મતલબ એમ થાય કે ધન વિજભાર નથી. 20,000 વિકિરણોને એક વિકિરણ પાછું આવતું હતું. એનો મતલબ એ થાય કે સૂક્ષ્મ એવા કેન્દ્રની અંદર જ ધન વિજભાર છે. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો પરમાણુના સૂક્ષ્મ એવા કેન્દ્રમાં ધન વિજભાર છે એ સમજાવવા માટે સફળ થયો. એટલે જુઓ તો અહીંયા આ સોનાના પાતળા વર્ક ઉપર આલ્ફા વિકિરણનો મારો ચલાવે છે. એની ફરતે એક ફોટોગ્રાફિક પ્લેટ રાખેલી છે. એટલે જો આ વિકિરણ સીધે સીધું પસાર થઈ જાય તો પ્લેટ ઉપર ઝબકારો થાય. તો સૌથી વધુ ઝબકારા એ
સીધે સીધા વિપિનો જતા હતા ત્યાં થતા બહુ ઓછા ઝંકારા સાઈડમાં થતા જે બતાવે છે મોટા ભાગના વિપિનો સોનાના પાતળા વર્ગમાંથી સીધા પસાર થઈ ગયા આ પ્રયોગો છે આલ્ફા વિકિરણનો મારો ચલાવવા સોનાના વર્ગ ઉપર એને આલ્ફા પ્રકિરણનો પ્રયોગ કહેવાય છે ઈ આલ્ફાના પ્રકિરણના પ્રયોગ ઉપરથી ખબર પડી કે પરમાણુમાં સૂક્ષ્મ એવા ભાગમાં જ કેન્દ્ર હોય છે આ પરમાણુ એનું કેન્દ્ર ખૂબ જ સૂક્ષ્મ હોય છે વિદ્યાર્થી મિત્રો પરમાણુની ત્રિજ્યા 10^-10^ મીટર જ્યારે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા 10^-15 મીટર હોય છે વિચાર કરો એક તો પરમાણુ નથી દેખાતો આ તો એના કેન્દ્રને જોવાની વાત છે એક કેન્દ્રની અંદર પણ પ્રોટોન ન્યુટ્રોન અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે એ સમજવાની વાત છે એને આપણે શું કહીએ છીએ પરમાણુ નમૂનો તો રુદ્ધક પોટના નમૂનામાં શું ખામી રહી એ પરમાણુની સ્થાયીતાને સમજાવે છે કઈ રીતે રુદ્ધક પોટનો પરમાણુ નમૂનો છે એને બરાબર બ્રહ્માંડના સૂર્યમંડળ સાથે સરખાવી શકાય ગ્રહો કેમ સૂર્યની આસપાસ ગતિ કરે છે એમ અહીં વિજવાયેલ કણ ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે તો ધન વિજવાર ધરાવતા કેન્દ્ર અને ઋણ વિજવાર ધરાવતા ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય અને વિજવારી કણ પ્રવેગ ગતિ કરે એટલે સેકન્ડના હજારમાં ભાગમાં કેન્દ્રમાં સમય જવો જોઈએ પરમાણુનું કદ સંકોચાઈ જવું જોઈએ એટલે પરમાણુની સ્થાયીતા રુદ્ધક પડતા પરમાણુ નમૂના દ્વારા સમજાવી શકાતી નથી એટલા માટે આપણે ત્રીજો વૈજ્ઞાનિક આવે છે બોહર પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે એ અત્યાર સુધીમાં થોમસન કે રુધરફોર્ડ આપણે બતાવી નથી શક્યો હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો સૌ પ્રથમ બોહર નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો જો ત્યાર પછી આવશે બોહરનો પરમાણુ નમૂનો પણ બોહરનો પરમાણુ નમૂનો સમજતા પહેલા આપણે થોડા બે ત્રણ કોન્સેપ્ટ સમજવાના છે કઈ રીતના તો પહેલા સમસ્થાની કે જે બે પરમાણુઓ છે કે જે બે તત્વો છે એમના પરમાણુની પ્રમાણ સમાન હોય પરંતુ પરમાણુની દળ જુદા જુદા હોય તો એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય કાર્બન છે 6-12 કાર્બન છે 6-13 કાર્બન છે 6-14 જો આ કાર્બનના ત્રણ સમસ્થાનિકો પ્રોટોન 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 પ્રોટોનની સંખ્યા સમાન છે એટલે કે પરમાણુ પ્રમાણ સમાન છે પરંતુ પરમાણુ દળ જુદા જુદા છે કારણ કે આમાં ન્યુટ્રોન 6 આમાં ન્યુટ્રોન 7 અને આમાં ન્યુટ્રોન 8 14 માંથી 6 બાદ કરો એટલે 8 આ તો સમસ્થાનિક ત્યાર પછી છે સમભારિકો સમભારિકો સમ એટલે સરખું ભાર એટલે પરમાણુ ભાર પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પરંતુ પરમાણુ ભાર સમાન હોય ઉદાહરણ તરીકે કાર્બન 6-14 નાઇટ્રોજન 7-14 એ જોઈ શકો છો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે નાઇટ્રોજનનો 7 છે પરમાણુ ક્રમાંક જુદા જુદા છે પરંતુ પરમાણુ ભાર સમાન છે એટલે કે સમભારી ત્યાર પછીનો મુદ્દો છે આઇસોટોપ પરમાણીય દળ જુદા જુદા પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય એને આઇસોટોપ કહેવાય જો પ્રોટોન 14 પ્રોટોન 15 ન્યુટ્રોન કેટલા થશે 30-14 16 અહીંયા કેટલા થશે 16
ત્રણ કોન્સેપ્ટ હતા સંસ્થાનિકો સંભારિકો અને આઈસોટોપ ચલો એના પહેલા ફોટોનિક શક્તિ ફોટોનિક શક્તિ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ સૂર્ય પ્રકાશમાંથી આવતો શ્વેત પ્રકાશ સાથે સાથે પ્રકાશ છે કોણ સ્વરૂપે છે કે તરંગ સ્વરૂપે એ સમજાવવા માટે જુદા જુદા ઘણા વૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય આપ્યા અને થિયરી ઘણા વૈજ્ઞાનિકો એમ કહે છે કે પ્રકાશ છે કોણ સ્વરૂપે છે તો ઘણા વૈજ્ઞાનિકો એમ કહે છે કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે ખરેખર આપણે એને બંને સ્વરૂપે લેવાનું છે વિકિરણનો દ્વૈત સ્વભાવ અને ફિઝિક્સમાં એવું તમારે કદાચ આખું ચેપ્ટર હશે ડ્યુઅલ નેચર ઓફ મેટર વિકિરણનો દ્વૈત સ્વભાવ એટલે એને કણ સ્વરૂપે પણ લેવાનું છે અને તરંગ સ્વરૂપે લેવાનું છે તો પ્રકાશની શક્તિ ઈ એટલે શક્તિ એનર્જી કોની શક્તિ ફોટોન જેસ પ્રકાશની શક્તિ ઈ જો અહીંયા લખ્યું છે ફોટોનની શક્તિ ઈ એચ ઈ પ્લાન અચળાંક છે અને વી છે ઈ આવૃત્તિ છે તો ફોટોનની શક્તિ ઈ બરાબર સૂત્ર શું થશે એચ ઈ જે એચ છે પ્લાન્ક અચળાંક છે વી છે પ્રકાશની આવૃત્તિ છે એચ નું મૂલ્ય અહીંયા લખેલું છે એચ બરાબર 6.626 ગુણ્યા 10^-34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર એચ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય સાથે એકમ પણ લખેલો છે તો જુઓ આ ઈનો એકમ શું થશે જૂલ થશે કારણ કે એચ છે એનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ આવૃત્તિનો એકમ થાય સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ સેકન્ડ ઉડી છે એટલે ઈ છે એનો એકમ થશે જૂલ હવે આપણે વી ની કિંમત મૂકી શકીએ આવૃત્તિ એ શું છે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આવું સૂત્રમાં લખી શકાય ઈ બરાબર એચ વી ની જગ્યાએ લખી શકાય સી બાય એમ જ્યાં સી છે પ્રકાશની ચળવળ છે શૂન્ય અવકાશ એ અચળ હોય છે હવે એક મોલ ફોટોનની શક્તિ એક મોલ ફોટોન કે એવો કરો માન પડે ઉડી જવાના તો એમ ઈ બરાબર એમ એમ સી આર એમ જો એન શું છે એવો કયો માન તો એન બરાબર 6.022 × 10^23 ઘાત આ કોનો મૂલ્ય છે એવો કયો માન કોનો મૂલ્ય છે ઓકે ત્યાર પછી વર્ણપટ તો વર્ણપટ એટલે શું એ સમજીએ કે પહેલા એક ફોટોનની શક્તિ આધારિત સૂત્ર છે જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ ધારો કે આ કાચની નળીમાં એક ધાતુની તકતી લીધી છે ધાતુ લીધી છે એના ઉપર આપણે ચોક્કસ તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરીએ છીએ આપાત થતા પ્રકાશ એની શક્તિ છે એને આપણે એના માટે બતાવીએ છીએ એચપી તો હું તમને કહેવા માંગુ છું કે જ્યારે કોઈ ધાતુ હોય એની સપાટી પર ચોક્કસ તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત થાય તો એ પ્રકાશની શક્તિ વધુ હોય તો આ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એક ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ કેથોડમાંથી ઉત્પન્ન થાય છે અને એનોડ પર જાય છે આ ઇલેક્ટ્રોન છે ઋણ વિજભાર ધરાવતા હોવાથી એનોડ પર આકર્ષાય છે તો આપાત થતો પ્રકાશ છે એ કેટલો છે એની શક્તિ એચ હવે આ ધાતુ છે એ અમુક ઉર્જા શોષી લે એને ધાતુનું કાર્ય થઈ ગયું કે ધાતુની માંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા માટે કે ધાતુના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા માટે અમુક શક્તિ ધાતુ દ્વારા શોષાઈ જાય અને બાકીની શક્તિ છે ઉત્સર્જિત થાય અને એ શક્તિ એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તો સૂત્ર શું થશે એચ વી એચ વી
કરતા મના અને વિસ્તાર બીજા આ સૂત્ર ખાસ મહત્વનું છે HV એટલે અપાત થતા પ્રકાશની શક્તિ આપણે કહ્યું ને ફોટોનની શક્તિ E બરાબર HV જો V છે V બરાબર C / લેમ્ડા લખી શકાય તો 200 નેનોમીટર વાળો પ્રકાશ અપાત થતો હોય ધારો કે તમને એમ કે 200 નેનોમીટર વાળો પ્રકાશ અપાત થાય છે તો તમે HV કરી શકો H પ્રસંગ અચળ છે V બરાબર C / લેમ્ડા C નું મૂલ્ય પણ તમે આપી ઓકે તો હવે શું છે HV0 શોધવાનું છે ધાતુનું કાર્યવિધિ શોધવાનું છે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તમે આપી દે જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શું છે 1/mv² તો આ સૂત્ર તમારા માટે ખૂબ મહત્વનું છે બરાબર ધારો કે 200 નેનોમીટર વાળો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે છે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા xyz કિલો જૂલ પ્રતિ મોલ છે તો તમારે શું કરવું પડે આ બાદ કરવું પડે માનો કે HV0 શોધવું હોય HV0 શું છે ધાતુ દ્વારા શોષાતી ઊર્જા અમુક ન્યૂનતમ ઊર્જા ધાતુ દ્વારા શોષાય પછી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય તો HV0 બરાબર શું છે આ અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય કે ધાતુની સપાટી ઉપરથી કણોનું ઉત્સર્જન થાય છે આ અસરને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખીશું તો આવા પ્રયોગો ચાલતા હતા એક કાચની નળીની અંદર હાઇડ્રોજન વાયુ લીધો એ હાઇડ્રોજન વાયુ પર ઊંચું વિદ્યુત દબાણ આપીને એમાંથી ઉત્સર્જન થતા વિકિરણોનો એક આલેખ જોયો કે એને ગ્રાફ પેપર ઉપર મળતી વિકિરણની રેખાઓ જો કોઈ પણ તત્વ છે એની અંદર પરમાણુમાં શું આવેલું છે એના પ્રયોગો ચાલતા હતા ત્યારે સૌ પ્રથમ લીધો વાયુ હાઇડ્રોજન હાઇડ્રોજન વાયુનો નમૂનો લીધો ઉચ્ચ વિદ્યુત દબાણ આપ્યો એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન શું કરે ભૂમિક અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં અને જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી મૂળ અવસ્થામાં આવે ધારો કે આ ભૂમિ અવસ્થા છે ઇલેક્ટ્રોનો ઉત્સર્જન કરીને ઉર્જા મળે છે શું મળે છે ઉર્જા ઉર્જા કરતા શું કહે છે એચ ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યાં ધારો કે ભૂમિ અવસ્થામાં ઉર્જા કેટલી હતી ઈ વન જો હવે આપણે આવે છે વર્ણપટ વર્ણપટ એટલે શું વર્ણપટ એટલે કે કોઈ પણ વાયુનો નમૂનો લઈ તેમાં ઊંચું વિદ્યુત દબાણ આપવાથી એ ભૂમિ અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન છે એ આપણે આપેલી ઉષ્માનું શોષણ કરીને ઉત્તેજિત અવસ્થામાં જાય છે જો અહીંયા બોહર નામનો વૈજ્ઞાનિક આવે હવે જે આપણે ભણવા મળ્યા છીએ બોહરના પરમાણુ ભંગાણમાં જઈ રહ્યા છીએ ઈવન છે ભૂમિ અવસ્થાની ઊર્જા છે એચ ની જેટલી ઊર્જા આપણે અપાત કરી છે એટલે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાં ગયો ત્યાં એની ઊર્જા થઈ ગઈ ની હવે ત્યાં ઉત્તેજિત અવસ્થામાં ધ્રુજતો હોય જાજા સમય ટકી ન શકે એટલે એ મૂળ અવસ્થામાં આવે ત્યારે એની ખરી ઊર્જા કેટલી થઈ જાય ઈવન એટલે કે E2 માંથી E1 જેટલી ઊર્જા થઈ જાય તો જેટલી ઊર્જા શોષી એટલી ઊર્જાનું ઉત્સર્જન થાય અટલે કેટલી ઊર્જાનું ઉત્સર્જન થાય જેટલી ઊર્જાનું શોષણ થાય HV જેટલી ઊર્જાનું શોષણ થાય તો હાઇડ્રોજન નામના વાયુને જ્યારે કાચની નળીમાં લઈ ઊંચું વિદ્યુત દબાણ માપવાથી જ્યારે એમાં વર્ણપટની રેખાઓ જોવા મળે છે એ જુદા જુદા વિસ્તારમાં જોવા મળે છે એ આપણે પછી ભણીશું એને પહેલા આપણા જે મુદ્દાઓ લેવાના છે એ સમજીએ હવે તો હાઇડ્રોજનનો વર્ણપટ એ આપણે સમજ્યા કે હાઇડ્રોજન વાયુનો નમૂનો એક કાચની નળીમાં લઈ ઊંચું વિદ્યુત દબાણ આપવાનું જેથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે જ્યારે ભૂમિ અવસ્થામાં આવે ત્યારે ચોક્કસ પરમાણુમાં ઉત્સર્જન કરે છે અને એ આપણે ચોક્કસ વિસ્તારમાં રેખાઓ આપે છે ચલો હવે આપણે છે બોહરના પરમાણુ નમૂનો બોહર એ એવો વૈજ્ઞાનિક છે જેણે પરમાણુના ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા માટેનો સૌ પ્રથમ પ્રયોગ કર્યો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે સૌ પ્રથમ પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક હતો નીલ્સ બોહર હાઇડ્રોજન પરમાણુ માટે સૌ પ્રથમ પરમાણીય નમૂનો રજૂ કર્યો પહેલો મુદ્દો જો બોહરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ તમારા માટે ખાસ મહત્વની છે એમાંથી પ્રશ્ન પૂછાશે તો પહેલો મુદ્દો છે સ્થિર કક્ષક
જો અહીંયા છે પાંચ મુદ્દાઓ લખ્યા છે અને આ છઠ્ઠો મુદ્દો કે આ છે છ મુદ્દા કે બોહરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ છે તો પહેલો મુદ્દો સ્થિર કક્ષા બોહરે કીધું કે પરમાણુના કેન્દ્રની આસપાસ એક ચોક્કસ વર્તુળાકાર માર્ગ છે એક સ્થિર કક્ષા છે કે જેમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ સ્થિર શક્તિ સ્તરને બોહરે શું કીધું કક્ષા એને કીધું તો કક્ષા બીજો મુદ્દો કે ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું શોષણ કરે તો પહેલી શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં જાય પ્રથમ શક્તિ સ્તરમાં એની ઉર્જા E1 હતી બીજા શક્તિ સ્તરમાં એની ઉર્જા E2 થઈ જાય તો E1 કરતા E2 હંમેશા વધારે છે પહેલા કક્ષા કરતા બીજાની શક્તિ વધારે બીજા કરતા ત્રીજાની વધારે તો ઇલેક્ટ્રોનને જ્યારે ઉચ્ચ શક્તિ સ્તરમાં જવું હોય ત્યારે હંમેશા ઉર્જાનું શોષણ કરવું તો અહીંયા ધારો કે કેટલી ઉર્જા શોષણ કરશે HV હવે પાછું બીજા શક્તિ સ્તરમાંથી મૂળ શક્તિ સ્તરમાં આવું છે પ્રથમ શક્તિ સ્તરમાં તો શું કરવું પડશે તો ઉર્જાનું ઉત્સર્જન કરવું પડશે અને જેટલી ઉર્જા ઉત્સર્જન થાય છે એ પણ કેટલી હશે HV જેટલી હશે અને E ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ શક્તિ સ્તરમાંથી નીચેના શક્તિ સ્તરમાં આવે છે ત્યારે જે વિકિરણ ઉત્સર્જન થાય છે એ આપણે વર્ણપટની રેખાઓમાં દેખાય છે પછી ત્રીજો મુદ્દો છે કોણીય વેગમાન કોણીય વેગમાનને સરવાળો કરેલો છે MVR એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર તમારે આવશે કે એન્ગ્યુલર મોમેન્ટમ કોણીય વેગમાન બરાબર MVR કઈ રીતે તો કોઈ પણ કક્ષા છે એનું કોણીય વેગમાન કેટલું હોય તો કોણીય વેગમાન ને બતાવાય MVR બરાબર NH ના છેદમાં 2π તો M છે ઇલેક્ટ્રોન દળ વી છે ઇલેક્ટ્રોનો વેગ આર છે પરમાણુની ત્રિજ્યા n મહત્વનો છે તો પહેલી કક્ષાનું કોણીય વેગમાન 1 લેવું 1 h ના છેદમાં 2π એટલે h ના છેદમાં બીજી કક્ષાનું કોણીય વેગમાન 2h ના છેદમાં 2π એટલે 2 ઉડી ગયા એટલે h ના છેદમાં ત્રીજી કક્ષાનું કોણીય વેગમાન તો 3h ના છેદમાં 2π ચોથી કક્ષાનું કોણીય વેગમાન 2h ના છેદમાં π પહેલા બે બે ઉડી ગયા ઓકે તો હવે આપણે જોઈએ ચોથો મુદ્દો ઇલેક્ટ્રોનની ઉર્જા કોઈ પણ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની ઉર્જા શોધવા માટેનો સૂત્ર છે -2e^4π²j²m ના છેદમાં n²h² જે પરમાણુની પ્રમાણ છે m છે પરમાણુનું બળ છે n છે કક્ષાનો ક્રમ છે અને h છે પ્લાન્કનો ચાર્જ છે કોઈ સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા રીડબર્ગના સૂત્ર દ્વારા આ મુજબ છે En n છે પહેલી કક્ષા નીચી કક્ષા ત્રીજી કક્ષા તો શું છે વિદ્યાર્થી પરમાણુ બંધારણની અંદર ત્યાર પછીની આપણી સંકલ્પના છે ડો બ્રોગલી અને હાઇઝનબર્ગ જુદા જુદા વૈજ્ઞાનિકો જ્યારે જેમ પ્રકાશ છે ડ્યુઅલ નેચર ધરાવે છે એટલે પ્રકાશ છે કણ સ્વરૂપે પણ છે અને તરંગ સ્વરૂપે પણ છે એવી જ રીતના દ્રવ્ય છે એ પણ બે સ્વરૂપે છે એટલે કે કણ સ્વરૂપે અને તરંગ સ્વરૂપે તો આપણે જેમ પ્રકાશનો બે સ્વરૂપે સ્વીકાર્યો છે એમ દ્રવ્યને પણ બે સ્વરૂપે સ્વીકારવા માટે ત્યાર પછી થિયરી છે ડ બ્રોગલી સમીકરણ વિદ્યાર્થી મિત્રો અત્યારે ધ્યાન રાખજો આપણે ડ બ્રોગલી સમીકરણ છે કે તે તરંગ લંબાઈ શોધવાનું સમીકરણ છે લેમ્ડા ઇઝિકલ ટુ એચ ના છેદમાં પી તો લેમ્ડા ઇઝિકલ ટુ એચ ના છેદમાં પી જે લેમ્ડા બરાબર તરંગ પણ ડ બ્રોગલીનું સમીકરણ છે એ કોને લાગુ પડે છે ફક્ત સૂક્ષ્મ કણને છે ઉડતા પ્લેનને કે દોડતી ટ્રેન કે એક કિલોનો દડો જેનું વજન ખૂબ વધારે છે એમના માટે ડ બ્રોગલી સમીકરણ છે એક તરંગ લંબાઈ પ્રાયોગિક રીતે ન માપી શકાય એટલી સૂક્ષ્મ આવશે એટલે ડ બ્રોગલી સમીકરણ છે કે આપણે જોઈએ તો એચ છે તો પ્લાન્ક અચળ છે પી શું છે વેગમાન ને પી બરાબર થાય એમ વી તો હવે આપણે લઈએ લેમ્ડા ઇઝિકલ ટુ એચ ના છેદમાં એમ વી લેમ્ડા ઇઝિકલ ટુ એચ ના છેદમાં એમ વી તો એમ શું છે કણનું દળ
v એટલે વેલોસિટી એટલે શું થશે અણુની ઝડપ અથવા આપણે શું કહે છે ગતિ તો આ સૂત્રને આધારે આપણે કોઈ પણ સૂક્ષ્મ કણ છે એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ગણી શકીએ એટલે દળ વગેરે કીધું વિકિરણની ઝડપ આગળ જ્યારે વર્ણપટોના અભ્યાસ હતા કાળા પદાર્થનું વિકિરણ અને તેની ફોટો ઇલેક્ટ્રિક અસર ને આધારે સાબિત થયું હતું કે પ્રકાશ કે એ તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ બંને સ્વરૂપ ધરાવે છે એમ વિકિરણની જેમ ગતિશીલ દ્રવ્ય એટલે કે કોણ ઇલેક્ટ્રોન કારણ કે ઇલેક્ટ્રોનનું દળ પણ છે ન્યુટ્રોન પણ દળ છે જે ખૂબ જ ઓછો છે આ સૂક્ષ્મ કણોના દળ છે એની તરંગમાં માપી શકાય પણ દળ વગેરેના સિદ્ધાંતની મર્યાદા છે જે હેવી ભારે કણો છે એને આપણે તરંગમાં માપી શકતા નથી કારણ કે ખૂબ સૂક્ષ્મ હોય છે ત્યાર પછી વૈજ્ઞાનિક છે હાઇઝનબર્ગ હાઇઝનબર્ગના નામના વૈજ્ઞાનિક જે સિદ્ધાંત આપ્યો એને અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે અનસર્ટેનિટી પ્રિન્સિપલ જે ભૌતિક વિજ્ઞાનની અંદર પણ આવે છે ડેલ્ટા એક્સ એટલે સ્થાનની અનિશ્ચિતતા માનો કે કોઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે કોઈ સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોનનું સ્થાન માપવા જાઓ તમે જાણો છો કે ઇલેક્ટ્રોન છે એ સતત ગતિશીલમાં હોય છે તો સ્થાન નક્કી કરવા જાઓ તો વેગમાન બદલાય છે અને વેગમાન નક્કી કરવા જાઓ તો સ્થાન બદલાય છે એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણને શીખવાડે છે કે ગતિશીલ સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન છે એમાં સ્થાન અને વેગમાન બંને એક સાથે નક્કી કરી શકાતા નથી તો અહીંયા ડેલ્ટા એક્સ બરાબર ગતિશીલ કણના સ્થાન અનિશ્ચિતતા ડેલ્ટા પી બરાબર શું થશે વેગમાનની અનિશ્ચિતતા અને તમે જાણો છો ડેલ્ટા પી બરાબર શું લખી શકાય એમ ડેલ્ટા વી કારણ કે કોઈ પણ ગતિશીલ કણ છે એનું દળ તો અચળ હોય એટલે ડેલ્ટા પી બરાબર જે પી છે એ વેગમાનનો ફેરફાર છે તો હાઇઝનબર્ગનું સૂત્ર કંઈક આવું થશે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ ના છેદમાં 4 પાઈ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર એચ ના છેદમાં 4 પાઈ આવી રીતનું પણ લખી શકાય જ્યાં એમ છે એ સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન કે સૂક્ષ્મ કણનું દળ છે એચ પ્લાન અચળાંક ડેલ્ટા વી બરાબર વેગમાં અનિશ્ચિતતા અને ડેલ્ટા એક્સ એ એમાં છે સ્થાનમાં અનિશ્ચિતતા ઓકે તો આ દળ બ્રોકલી અને હાઇઝનબર્ગનો સિદ્ધાંત એ આપણા માટે પણ અગત્યના છે ખાસ એના સૂત્રો એમાં કિંમતો મૂકીને આપણે દાખલા ગણતરી સંબંધિત પ્રશ્ન પણ પૂછાઈ શકે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનો મુદ્દો છે ક્વોન્ટમ આંક અને ક્વોન્ટમ આંક સંબંધિત ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે આધુનિક આવકોષ્ટક એટલે કે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા એમાં પણ તત્વની ગોઠવણી ઇલેક્ટ્રોન રચનાને આધારે થાય છે અને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના સમજવા માટે આ ક્વોન્ટમ આંક ખૂબ મહત્વનો છે તો હવે આપણે આપણો શરૂઆત કરીએ ક્વોન્ટમ આંક ક્વોન્ટમ આંક મુખ્યત્વે 4 પ્રકારના છે પહેલો મુખ્ય ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંક છે ને એન વડે બતાવવામાં આવે છે અને એ પરમાણુ સ્થિર કક્ષા ધરાવે છે એન નું મૂલ્ય છે એ ધન પૂર્ણાંક સંખ્યા હોય છે 1 2 3 વગેરે એન નું મૂલ્ય છે એ ધન પૂર્ણાંક સંખ્યા છે એન બરાબર 1 તો એ થાય કે કક્ષક એન બરાબર 2 હોય તો એલ કક્ષક m n k l m n o p 2 m ચાલુ તો પહેલી કક્ષા એટલે કે m k n બરાબર b
બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા મુખ્ય ક્વોન્ટમાં જેને સ્મોલ એન વડે બતાવવામાં આવે છે જે કક્ષા બતાવે છે મુખ્ય શક્તિ સ્તર બતાવે છે ધારી લો કે આ પરમાણુ કેન્દ્ર છે અપેલ શક્તિ સ્તર એન બરાબર 1 આ બીજો શક્તિ સ્તર એન બરાબર 2 આ ત્રીજો શક્તિ સ્તર એન બરાબર 3 અને ચોથો શક્તિ સ્તર એન બરાબર 4 આગળ પણ પાંચમો શક્તિ સ્તર છઠ્ઠો શક્તિ સ્તર હોય છે પણ આ મુખ્ય પરમાણુ ત્યાર પછીનો પરમાણુ આવે છે કોણીય વિમાન પરમાણુ જેને સ્મોલ એલ વડે બતાવે છે કોણીય વિમાન પરમાણુ છે કક્ષક બતાવવા માટે જે મુખ્ય ક્વોન્ટમાન છે કક્ષા બતાવવા માટે વપરાય એમ કોણીય વેગમાન ક્વોન્ટમાન છે કક્ષક બતાવે છે કોણીય વેગમાન ક્વોન્ટમાન L નું મૂલ્ય E 0 થી N -1 સુધી હોય છે એટલે કે મુખ્ય ક્વોન્ટમાન કરતા એક અંક ઓછો હોય છે એટલે માનો કે N બરાબર 1 તો L નું મૂલ્ય 0 થાય n બરાબર 2 તો l નું મૂલ્ય 0 અને 1 થાય n બરાબર 3 તો l નું મૂલ્ય 0 1 અને 2 થાય અને ચોથો શક્તિ સ્તર n બરાબર 4 તો l બરાબર 0 1 2 અને 3 થાય હવે l ના જે મૂલ્યો આવે છે એના ઉપરથી આપણે કક્ષક મળે છે તો પહેલા શક્તિ સ્તરમાં એક જ કક્ષક આવેલો છે જેનો કોણીય વેગમાન અનુપાત 0 છે તો L બરાબર 0 L બરાબર 1 L બરાબર 2 ને L બરાબર 3 એના આધારે કઈ કક્ષક છે એ નક્કી કરી શકાય તો L બરાબર 0 હોય તો કઈ કક્ષક S કક્ષક જે તમે જાણો છો ગોળાકાર હોય છે L બરાબર 1 હોય તો કઈ કક્ષક P કક્ષક L બરાબર 2 હોય તો કઈ કક્ષક D કક્ષક અને L બરાબર 3 હોય તો કઈ કક્ષક આવે F કક્ષક અને વિદ્યાર્થી મિત્રો મેહુલ સરે પણ સરસ રીતે તમને ક્વોન્ટમ આંકડો એક વિડિયો મૂક્યો છે એ પણ તમે જોશો તો પણ તમને ક્વોન્ટમ આંક સારી રીતે સમજી શકે તો અહીં આપણે સમજ્યા કે જ્યારે L બરાબર 0 એટલે S કક્ષક હતો તો પહેલો શક્તિ સ્તર N બરાબર 1 છે તો એમાં એક N બરાબર 1 તો L બરાબર 0 એટલે પહેલામાં S કક્ષક એક જ આવે છે દરેક કક્ષકની એક ક્ષમતા હોય છે S કક્ષકમાં ધારો કે મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને F કક્ષક છે જેમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે હવે બીજું શક્તિ સ્તર છે N બરાબર 2 તો જો N બરાબર 2 હોય તો L બરાબર 2 મૂલ્યો શક્ય થાય 0 અને L બરાબર 0 હોય તો S કક્ષક ને L બરાબર 1 હોય તો P કક્ષક તો બીજા કક્ષકની અંદર બે કક્ષકો આવેલી છે 2S અને 2P N બરાબર 3 છે તો L 0 થાય 1 થાય 2 થાય એટલે ત્રીજામાં 3S 3P અને 3P ત્રણ કક્ષકો આવે છે L N બરાબર 4 જ્યારે મુખ્ય ક્વોન્ટમાં 4 હોય ત્યારે કોણીય વેગમાન ક્વોન્ટમાન જેને એઝિમ્યુથલ ક્વોન્ટમાન પણ કહેવાય છે એના ચાર મૂલ્ય શક્ય છે એટલે ચોથી શક્તિ સ્તર છે ચોથી કક્ષા છે એમાં 4s 4p 4d અને 4f એમ ચાર કક્ષકો આવેલી હોય છે તમે જાણો છો s માં 2 સમાઈ શકે p માં 6 d માં 10 અને